સીઓના ટોળાએ 108 એમ્બ્યુલન્સને અડધો કલાક અટકાવી 108 ટીમ દ્વારા મહિલાને ગાડીમાં પ્રસૂતિ કરાવવામાં આવી. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાની 108 એમ્બ્યુલન્સને તારીખ 20/5/2020 ગઈકાલે રાત્રે 10:20 કલાકે ગીર ગઢડા તાલુકાના ભાખા ગામથી એક ફોન આવ્યો હતો. 30 વર્ષના અપ્સાના બેનને પ્રસૂતિની પીડા ઉપડી હતી. તેઓને તાત્કાલિક હોસ્પિટલ જવાની ફરજ પડી હતી ત્યારે 108 મહિલાને લેવા ભાખા ગામમાં પહોંચી હતી. ત્યાંથી અપ્સાના બેનને લઈને ગીર ગઢડા સરકારી દવાખાને જવાનું હતું, પરંતુ અચાનક જ રસુલપુરા પાટિયા પાસે એમ્બ્યુલન્સ પહોંચી તો ત્યાં રસ્તામાં 4 સિંહોનું ટોળું બેઠું હતું. સિંહોને કારણે 108 એમ્બ્યુલન્સને ત્યાં રોકવી પડી હતી, પરંતુ અંદર અપ્સનાબેનને પ્રસૂતિની પીડા વધી ગઈ હતી. દુખાવો વધવા લાગ્યો અને 108માં રહેલા ઇમરજન્સી સ્ટાફ EMT જગદીશ મકવાણા અને પાયલોટ ભરત આહિર દ્વારા જિલ્લા અધિકારી શ્રી જયેશ કારેના તથા યુવરાજસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ અમદાવાદ હેડ ઓફિસમાં બેસેલ ડૉક્ટરશ્રીનો સંપર્ક કરી એમ્બ્યુલન્સમાં મહિલાની ડિલિવરી કરાવી હતી. આવા કપરા સંજોગોમાં અપ્સના બેને તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. માતા અને બાળકીને એમ્બ્યુલન્સમાં જરૂરી સારવાર આપી હતી અને ત્યારબાદ પણ ક્યાં ચારેય સિંહોનું ટોળું ત્યાં જ રોડ પર હતું. સિંહોના ટોળાએ એમ્બ્યુલન્સને ફરતે અનેક આંટા માર્યા હતા. 20 મિનિટ બાદ તે સિંહોનું ટોળું સાઈડમાં જતું રહ્યું હતું અને મહિલા દર્દીને ગીર ગઢડા હોસ્પિટલ સલામત રીતે લઈ જવામાં આવ્યા હતા. પાયલ બામભણિયા, ZSTV, ગીર સોમનાથ. કાલે રાત્રે 10:30 વાગે અમને ભાખા ગામથી ગીર ગઢડા તાલુકાના ભાખા ગામથી કોલ આવેલો પ્રસૂતિની પીડા માટેનો. તો અમે ત્યાં ભાખા ગામે ગયા અને એ દર્દીને લઈ અને રિટર્ન થતા હતા CSC ગીર ગઢડા. ત્યારે રસુલપુરાના પાટિયાની નજીક પહોંચ્યા ત્યાં અચાનક 4 સિંહોનું ટોળું જે છે તે રોડ ઉપર બેઠેલું હતું અને પ્રસૂતિની પીડાનો દુખાવો વધારે હતો. પરંતુ સિંહો છે ત્યાં જ બેઠા હતા એટલે અમે ત્યાં એમ્બ્યુલન્સ રોકી અને અંદર જ એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી નોર્મલ અને માતા અને બાળકની સારવાર કરી અને ત્યાં આગળ જતાં 20 મિનિટ સુધી તે સિંહનું ટોળું છે તે બેઠું હતું એ જ જગ્યા ઉપર. અમે એને રહેવા દીધા અને ત્યારબાદ તે પેશન્ટને સિંહ જે દૂર જતા રહ્યા પછી પેશન્ટને લઈ અને અહીંયા હોસ્પિટલ ગીર ગઢડા. સિંહોને હટાવવા કોઈએ પ્રયાસ કર્યા? ના, કોઈએ પ્રયાસ નહોતા કર્યા કારણ કે કોઈ પબ્લિક ત્યાંથી તો નીકળતી નહોતી અને અમે લોકો બી એમ્બ્યુલન્સ ત્યાં રોકી દીધી હતી અને નોર્મલ ડિલિવરી કરાવી દીધી હતી. ગઢડા આવતા હતા, ડિલિવરી હતી, એમ્બ્યુલન્સ બોલાવી તો એમ્બ્યુલન્સ વાળા આવ્યા એમાં અમે આવતા હતા. ત્યાં વસાળ સિંહ બેઠા હતા અને એ સિંહ હટ્યા નહીં તો 6 મહિને દુખાવો ઉપડ્યો હતો. એ દુખાવા હિસાબે ત્યાં ડિલિવરી થઈ ગઈ. કોણે કરે ડિલિવરી? એ અંદરભાઈ હતા. કઈ ગાડી હતી? એમ્બ્યુલન્સ હતી. પછી ડિલિવરી થઈ ગઈ પછી એનાથી અહીંયા દવાખાને. સિંહ કઈ રીતે ખે? હા, સિંહ એને આથી લઈ આવી જાય છે. કઈ રીતે? હું તો કઈ સાહેબ મને જોત એમાં દેખાતું નથી. ઓકે, તમારા સ્ટાફને કહેવામાં જ આવ્યું છે કે આવી પરિસ્થિતિ હોય તો સિંહ જ્યાં બેઠા છે એની જગ્યાએ એને ચંચેડવાની. પ્લસમાં કાલે જે પરિસ્થિતિ ઉદ્ભવી હતી કે પ્રસૂતિ પીડાએ બેનને ઉપડી તો એ જે ડિલિવરી છે એમ્બ્યુલન્સમાં જ કરવામાં આવી. ત્યાં સિંહ ત્યાં જે તે સિંહ ઉપર હાજર જ હતા. પછી સિંહના હટ્યા બાદ આપણે એમ્બ્યુલન્સ ત્યાંથી નીકળી હતી. અવારનવાર ઘણી વાર બને છે પણ ત્યારે અમુક પરિસ્થિતિમાંથી પછી સિંહ નીકળી જાય છે અને એટલો ટાઈમ નથી રહેતો એટલે પછી આપણે એમ્બ્યુલન્સ પછીથી ત્યાંથી નીકળે. શું સૂચના આપવામાં આવે છે જિલ્લામાં આવા કન્ડિશન હોય છે ત્યારે? આવી કન્ડિશનમાં અમારા સ્ટાફને તો અમે શીખવેલું જ છે કે ભાઈ આવી કન્ડિશનમાં કોઈ જે સિંહ છે કે કોઈ મારણ કર્યું હોય ઇવન કંઈ પણ હોય તેને છંછેડવા નહીં. પ્લસ આપણે બીજો એક રસ્તો કાઢીને ત્યાંથી એમ્બ્યુલન્સ વ્યવસ્થિત રીતે પેશન્ટને હેન્ડ ઓવર કરવામાં આવે હોસ્પિટલ.